નમસ્કાર. આજે આપણે ધોરણ 11 કોમર્સ અને ધોરણ 11 આર્ટ્સ આ બંને વર્ગો વચ્ચે ડિબેટ સ્પર્ધાનું આયોજન કરેલું છે અને આ ડિબેટ સ્પર્ધાનો ટોપિક છે મોબાઈલના ફાયદા અને મોબાઈલના ગેરફાયદા. આપણા રોજિંદા જીવનમાં મોબાઈલ એટલી બધી ગાઢ રીતે સંકળાઈ ગયો છે કે આપણે ઈચ્છવા છતાં પણ એનાથી દૂર રહી નથી શકતા. કેટલા અંશે ફાયદો છે, કેટલા અંશે મર્યાદા છે, એનું આજે આપણે ડિબેટ કોમ્પિટિશન ગોઠવેલી છે. સૌ પ્રથમ 11 કોમર્સ માંથી કોઈ એક વિદ્યાર્થી પ્રતિનિધિ આવશે અને મોબાઈલના ફાયદા વિશે પોતાનું વક્તવ્ય રજૂ કરશે. ત્યારબાદ 11 આર્ટ્સ માંથી સૌ પ્રથમ 11 કોમર્સ માંથી એક વિદ્યાર્થી પ્રતિનિધિ આવશે, મોબાઈલના ફાયદા વિશે જણાવશે. નમસ્કાર. આપણી શાળા સા ગંગાબેન ઉદયરામ ઉચ્ચતર માધ્યમિક શાળામાં આજે મોબાઈલના ફાયદા અને ગેરફાયદા વિશે ડિબેટ કોમ્પિટિશન રાખવામાં આવ્યું છે, જેમાં હું ધોરણ 11 કોમર્સની વિદ્યાર્થીની અને મારા સાથી મિત્રો તમને મોબાઈલના ફાયદા વિશે માહિતી આપીશું. મોબાઈલ એ વિજ્ઞાનના અદ્ભુત ચમત્કારોમાંથી એક છે. મોબાઈલની શોધ માર્ટિન કપૂરે કરી હતી, જેઓ અમેરિકન એન્જિનિયર હતા. તેમણે 1973માં મોબાઈલની શોધ કરી હતી. શરૂઆતમાં મોબાઈલ માત્ર વાત કરવા માટે અને SMS કરવા માટે ઉપયોગમાં લેવાતો હતો, પરંતુ હવે તેમાં ઘણા ફીચર્સ ઉમેરાયા છે. મોબાઈલમાં એલાર્મ સુવિધા, કેલ્ક્યુલેટર સુવિધા, કેલેન્ડર સુવિધા, રેડિયો સુવિધા, મ્યુઝિક પ્લેયર સુવિધા જેવું ઘણું ઉમેરાયું છે. મોબાઈલ દ્વારા આપણે દુનિયાની દરેક માહિતી મેળવી શકીએ છીએ. જો મોબાઈલ આપણા જીવનમાં ન હોતું તો આપણે આપણા મગજને કેટલું વિચારતો કરવો પડતો. મોબાઈલમાં આવેલી યુટ્યુબ એપ્લિકેશન દ્વારા આપણને જે કાર્ય ન આવડી શકતું હોય તે કાર્ય શીખી શકીએ છીએ. મોબાઈલમાં આવેલી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશન દ્વારા આપણે આપણા જૂના મિત્રોનો ખૂબ જ સરળતાથી સંપર્ક કરી શકીએ છીએ. મોબાઈલમાં આવેલી વોટ્સઅપ એપ્લિકેશનમાં વિડીયો કોલ સુવિધા દ્વારા આપણે આપણા સગા સંબંધીઓને ફેસ ટુ ફેસ વાત કરી શકીએ છીએ. મોબાઈલમાં આવેલી દરેક સુવિધાઓ દ્વારા આપણે આપણું જીવન ખૂબ જ સરળતાથી વિતાવી શકીએ છીએ. આ મોબાઈલ એ આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે અને તેના ખૂબ જ વધારે ફાયદાઓ છે, જે અમે તમને જણાવીશું. ખૂબ સરસ. અને 11 આર્ટ્સમાંથી કોઈ વિદ્યાર્થી પ્રતિનિધિ આવશે અને મોબાઈલના ગેરફાયદા વિશે પોતાનું વક્તવ્ય રજૂ કરશે. આપણને મોબાઈલના ગેરફાયદા તો ખબર જ છે કે મોબાઈલના ગેરફાયદા એટલા બધા છે કે લાંબુ લિસ્ટ બને, પણ છતાં પણ આપણે જાણીએ છીએ કે મોબાઈલના ગેરફાયદા છે, છતાં પણ આપણે તેનાથી છૂટી શકતા નથી. તો ગેરફાયદામાં ઘણા બધા આવે. આપણે જે સ્વાસ્થ્ય છે કે મોબાઈલના જે ઇલેક્ટ્રોમેગ્નેટિક જે રેડિયો આવે, જે રેડિયેશન આવે, એ આપણા શરીરને એટલા બધા નુકસાન કરે છે કે જેની કોઈ હદ નથી એમ. અને આપણે મોબાઈલ જોતા ને આપણે ધ્યાનમાં હોય કે આપણે મોબાઈલ હાથમાં હોય ને આપણે કઈ પોઝિશનમાં બેઠા આપણે નક્કી જ ન હોય એમ. કે મોબાઈલ જયારે હાથમાં હોય ત્યારે કમર કેમ હોય, કે આપણું શરીર કેમ હોય, પગ કેમ હોય, એટલે આપણે શરીરનું નક્કી જ નથી હોય એમ. એટલે કરોડરજ્જુ કેમ હોય એ નક્કી જ ન હોય. પછી આંખનો ખેંચાણ થાય, ગળામાં દુખાવો થાય, આ બધું થાય ને છતાં આપણા હાથમાં મોબાઈલ છૂટતો નથી. આ બધાનું કારણ છે એડિક્શન. એટલે કે મોબાઈલનું જે એડિક્શન છે આપણને જે લાગી ગયું છે કે મોબાઈલ ન છૂટે એમ. એટલે આ એક આપણને ધ્યાનમાં નહીં હોય પણ આ એક રોગનું પણ નામ છે એમ, કે નોમોફોબિયા. આ મોબાઈલના મોબાઈલને જો આપણે વધારે આપણે પાસે રાખીએ તો આ રોગ થાય, એટલે કે તેનું વ્યસન થઈ જાય કે તેના વગર ન ચાલે એમ, કે મોબાઈલ તો જોઈએ જ તે. પછી ઊંઘમાં પણ તકલીફ થાય. આપણે વિદ્યાર્થી જીવનમાં જો રાતે સૂતી વખતે જો ઊંઘમાં આપણે ફોન જોઈને સૂઈએ તો આપણી જે ઊંઘ છે તો ઊંઘ તો પેલા મોબાઈલ હાથમાં હોય ઊંઘ તો જલ્દી આવે જ નહીં, અને પછી ઊંઘ આવે તો એ એટલું ક્વોલિટી વાળી ન હોય એમ, એટલે કે સારી ઊંઘ ન આવે. તો ઊંઘમાં પણ અનિદ્રા ને આ બધા ગેરફાયદા થાય. પછી આવે કે ડિસ્ટ્રેક્શન થાય આપણે, કે મોબાઈલ જો પડ્યો હોય ને, આપણે ભણવા મોબાઈલ લીધો હોય ને તો ઘડીક વાર ભણવાનું થાય અને પછી બીજું કામ જોવા મળ્યું એમ. એટલે કે સોશિયલ મીડિયાનો એટલો બધો જમાનો વધી ગયો છે કે સોશિયલ મીડિયા, વિડીયો ગેમ્સ, ભણવા માટે મોબાઈલ લીધો હોય ને તો આ બધું ખુલી જાય છે, એટલે આ એક ડિસ્ટ્રેક્શન થાય છે. પછી વેસ્ટ ઓફ ટાઈમ થાય છે આપણો. આપણને ખબર છે આપણો ટાઈમ બગડે છે. આપણે ઇન્સ્ટાગ્રામમાં જોઈએ ને તો આપણને ખબર હશે કે આપણે કોઈ પણ રીલ જોઈએ ને આપણે જેવું મૂડ હોય ને એ પ્રમાણે આપણે રીલ આવે. આપણને બધાને અનુભવ છે કે આપણે જેવું મૂડ હોય ને એ પ્રમાણે રીલ આવે. એનું કારણ શું છે તો કે મોબાઈલની અંદર હવે એટલા બધા ફીચર્સ આવી ગયા છે કે નુકસાનકારક છે, કે માઇક છે, કેમેરા છે, એનું જે એક્સેસ છે ને એ લોકો ઇન્સ્ટાગ્રામ પાસે કે બધી એપ્લિકેશન પાસે પહોંચે છે. ગૂગલ ફેસબુક જેવી જે એપ્લિકેશનો છે, જે સોફ્ટવેર છે, એ હેક થઈ શકતા હોય તો ઇન્સ્ટાગ્રામ તો શું વાત એમ. એટલે એમાંથી આપણે એક્સેસ જે છે, આપણી જે પ્રાઇવસી છે, આરામથી ચોરાઈ શકે છે.
અને આપણને અત્યારે ધ્યાનમાં છે ઘણા બધા એવા જે કિસ્સાઓ થયા છે કે કોઈના ફોટો કે કોઈના વિડીયોથી છેડછાડ કરીને તેને બ્લેકમેલ કરવામાં આવે છે. આ એક ગેરફાયદો છે. ત્યારબાદ મોબાઈલ ના ફાયદા વિશે આપણે જાણવા માંગતા હોઈએ ત્યારે આપણને ખબર પડે છે કે મોબાઈલ ટેકનોલોજી ને એક મુખ્ય માં મુખ્ય સાધન છે. મોબાઈલ ના કારણે જ્યારથી મોબાઈલ આવ્યું છે ત્યારથી આપણને ઘણી બધી ટેકનોલોજીઓ મહત્તમ રીતે પ્રાપ્ત થઈ છે. આપણે જાણીએ છીએ કે મોબાઈલના ફાયદા એ ઓછા, પરંતુ તેના મોબાઈલના ફાયદા વધુ, પરંતુ તેના ગેરફાયદા ઓછા છે. જાણીએ છીએ કે મોબાઈલના લીધે ઘણા ગેરલાભો થાય છે, પરંતુ તેના લાભ ઘણા છે. આજે આ બધી મોબાઈલનો ગેરફાયદા, સૌથી પ્રથમ તો વાતાવરણને મોબાઈલ નુકસાન કરે છે. એનું જે રેડિયેશન છે એ ખાસ કરીને પક્ષીઓને નુકસાન કરે છે અને લાંબા સમયે તે માનવોને પણ અસર કરશે. તેના વિશે 2.0 મૂવી પણ બન્યું છે, તેમ છતાં લોકો જાગૃત નથી થતા. આધુનિક યુગમાં આપણે જાણીએ છીએ કે સોશિયલ મીડિયા પર ફોટો પોસ્ટ કરવાથી એઆઈ ટેકનોલોજી દ્વારા તેને ખરાબ રીતે એડિટિંગ કરવામાં આવે છે, છતાં બધા પોતાનો ફોટો પોસ્ટ કરવા કરે છે. તેની જરૂર શું કામ પડે છે? તેમાં મોબાઈલનો કોઈ કસૂર નથી, પરંતુ યુવાનોની માનસિક વૃત્તિનો કસૂર છે. હા, મોબાઈલના કારણે ડિસ્ટ્રેક્શન એટલા બધા વધી ગયા છે કે આજે વાત કરી કે યુવાનોની માનસિક વૃત્તિ છે, કે માનસિક વૃત્તિ પણ મોબાઈલના કારણે જ થઈ છે, કે મોબાઈલનો વધુ પડતો ઉપયોગ થાય છે તેનાથી આવી વૃત્તિ બદલાઈ ગઈ છે અને આ બધા ગેરફાયદાઓ થાય છે. આજે છોકરાઓ ગેમ રમે આજે છોકરાઓ મોબાઈલમાં ગેમ રમે છે અને તેમાં એને પબજી અને ફિફાયર જેવી ગેમો એને એને માનસિક રીતે અને તેને તનાવ આવે છે એના અંદર. તેથી મોબાઈલમાં તેને એને છોકરાઓ માનસિક રીતે પીડિત થાય છે અને તેથી તેઓ એને માનસિક રીતે કમજોર થાય છે. મોબાઈલમાં માત્ર પબજી અથવા ફ્રી ફાયર જેવી ગેમો જ નહીં, પરંતુ માઇન્ડ ગેમ જેવી ગેમો પણ આવે છે, જેના કારણે આપણું માનસિક જે મગજ છે એ વધારે કાર્યશીલ કરે છે. તો તમારે પબજી અને ફ્રી ફાયર જેવી ફાલતુ ગેમ રમવાને બદલે માઇન્ડ ગેમ જેવી નવી ગેમો રમવી જોઈએ, જેનાથી તમારું મગજ સ્થિર થાય અને વધુ કાર્યક્ષમ બને. મોબાઈલનો એક સૌથી મોટો ગેરફાયદો છે કે આપણે કોઈ પણ વસ્તુને મોબાઈલ પર સર્ચ કરવા બેસી જઈએ. આજે કોઈ આપણને કહે કે તમે લોકો નિબંધ લખો, તો આપણે યુટ્યુબ પર સર્ચ કરતા હોઈએ હાઉ ટુ રાઇટ એસે. પહેલાના જમાનામાં લોકો શોધ કરતા હતા કે તેઓ ફોન પર સર્ચ નહીં કરતા હતા. ન્યૂટને સર્ચ નહીં કરેલું કે હાઉ ડુ આઈ ક્રિએટ અ ગ્રેવિટી લો, કે કોઈ સાયન્ટિસ્ટે એવું સર્ચ નહીં કરેલું કે હાઉ ટુ ઇન્વેન્ટ અ ડ્રોપ ઓફ વોટર. એઓએ એવું રિસર્ચ કરેલું કે H2+O2 મળીને H2O સિંગલ ડ્રોપ ઓફ વોટર બને છે. આજે આપણે એટલા ગેરફાયદામાં છે કે આપણને કઈ નવું જાણવાનું કઈ ગમે જ નહીં. આજે આપણે રોડ રસ્તા પર હોય, ગાડી પર જતા હોઈએ, ત્યારે જે લોકો હોય છે ગાડી પર પાછળ બેઠેલા લોકો હોય છે, એ લોકો ફોનમાં રીલ સ્ક્રોલ કરતા હોય કે ફોન ચલાવતા હોય. આપણને એટલી પણ ધીરજ નથી હોતી કે આપણે ઘરે જઈને એ વસ્તુને શાંતિથી જોઈએ. જેવી રીતે તમે વાત કરી કે મોબાઈલમાં કઈ પણ વસ્તુ સર્ચ કરે છે, તો કોઈ પણ વસ્તુ સર્ચ કરવા ન્યૂટને જે વસ્તુ સર્ચ નહીં કરી એવા વૈજ્ઞાનિકો પણ કોઈ વસ્તુ સર્ચ નથી કરતા.
જે મધ્યમ વર્ગના લોકો છે એ જ વસ્તુઓ એ જ વ્યક્તિઓ સર્ચ કરે છે. વૈજ્ઞાનિકો જેવા મોટા મોટા વ્યક્તિઓ સર્ચ નથી કરતા. જેમ પાછળ બેસેલા વ્યક્તિઓ મોબાઈલ ચલાવતા હોય છે તો તેમાં મોબાઈલ ચલાવવા માટે સમયનો એ કરે છે, એ લોકો સમય બચાવે છે પોતાનો. ઘરે જઈને બીજું કઈ પણ કામ હોઈ શકે છે એમને, માત્ર ઘરે જઈને બેસવાનું જ કામ નહીં હોતું. મોબાઈલને કારણે આજકાલ આપણા પરિવારની સાથે આપણા સંબંધો બરાબર નથી. જો ઘરમાં ચાર વ્યક્તિ હોય ને તો ચારે પોતપોતાનો મોબાઈલ લઈને બેસા હોય છે, અને આને જ કારણે આપણે સોશિયલ મીડિયા પર પોતાની પર્સનલ વાતો શેર કરીએ છીએ, પણ આપણા જ માતા અને પિતાને આપણી કોઈ વાતને આપણી વાતને ખબર નથી હોતી. આ રીતે સંબંધ પણ જોખમાય છે. આ કારણ સર સંબંધ તો જોગવાય જ છે તમે કીધું એમ, પરંતુ સંબંધ જોગવા સાથે સાથે તે સંબંધો સાથે સંકળાય પણ છે. કારણ કે દૂર દેશમાં રહેતા લોકો સાથે આપણો સંપર્ક બની રહે છે, લોકો જે આપણને ક્યારેય મળી નથી રહેતા તે આપણને મળી રહે છે, એટલે આ ફાયદો જ ગણી શકાય, નુકસાન ન ગણી શકાય. એટલે તમારે વિચારીને બોલવું પડે, જેટલો તમે ગેરફાયદો કહેશો ને એ બધાને આ લોકો ફાયદામાં કન્વર્ટ કરી દે છે. બરાબર છે, એટલે તમારે કઈક એવું શોધીને લાવવું પડશે કે જેનો તોડ આ લોકો પાસે નહીં હોય. બરાબર છે, ચલો આ બાજુથી અથવા આ બાજુથી પોતાનો ફાયદા રજૂ કરો તો પાછા રજૂ કરી શકશો. મોબાઈલ દ્વારા બેન્કિંગ ના વ્યવહારો કરી શકાય છે, પૈસાની લેવડ દેવડ કરી શકાય, ઘેર બેઠા ખાવાનું મંગાવી શકાય અને ખરીદી પણ કરી શકાય છે. મોબાઈલ બેન્કિંગ થી ફ્રોડ પણ થાય છે, સ્કેમ પણ થાય છે. લોકોની આખા જીવનની જે મૂડી બેંકમાં પડી હોય છે તે તેમની સાથે ફ્રોડ થાય છે, સ્કેમ થાય છે. આપણે જાણીએ છીએ કે મોબાઈલ ના ઘણા ફાયદા છે જ. અગાઉ બેને એમ કીધું કે બેંકમાં ફ્રોડ થાય છે, પરંતુ તે બેંકની ખામી કે મોબાઈલની કોઈ પણ ખામી ગણી શકાય ને, તે માનવીને ફક્ત માનવીની જ ખામી ગણાય. કોઈ વસ્તુની, કોઈ વસ્તુની કે કોઈ વ્યક્તિની ખામી જ છે, મોબાઈલની ખામી નથી. આખા વિશ્વના સર્વરો બધા ઇન્ટરનેટ મોબાઈલ સાથે જોડાયેલા છે. હમણાં જ અમારા ગ્રુપમાં બનાવ બન્યો કે બધા શિક્ષકોના ગ્રુપમાં એક વાયરસ આવ્યો, મોબાઈલ થકી જ આવ્યો, અને બધાના ખાતામાંથી લાખો રૂપિયા ચાઉ થઈ ગયા. મોબાઈલ નો હોત ને તો આ લાખો રૂપિયા બધાના બચી જાત. સર તમે કીધું એમ કે લાખો રૂપિયા તો બચી જાત, પણ તમે તમારામાં તે ટેકનોલોજીની ખામી રહી જશે. તમે કોઈ દિવસ સમજી જ નહીં શકતા કે બેંક આજે તમારા વોટ્સએપ ગ્રુપમાં જે આવ્યું છે તે કઈ શેના કારણે આવે છે, ને એનો તો નિકાલ છે જ ત્યાં. આપણે એનું નિરાકરણ લાવી જ શકીએ છીએ. આ એક મોબાઈલ ની ખામી નહીં, પણ તેના ટૂલ્સ માં ખામી ગણી શકાય. મોબાઈલ ખામીયુક્ત છે એવું ક્યારેક આવું આ ગણી શકાય નહીં. કદાચ કોઈ શિક્ષક થી કોઈ ભૂલ થઈ હોય, કોઈનાથી કઈક દબાવી કઈ દબાવાઈ ગયું હોય, તેના કારણે આ ખામી ઉપજે, પરંતુ મોબાઈલ માં આ ખામી ના ઉપજે. તમે કીધું કે એનો નિકાલ છે, તેના માટે કઈ પોતાના પર એક્સપેરિમેન્ટ ન કરીએ કઈ, કે પૈસા વહી જાય ત્યાં એક્સપેરિમેન્ટ ન કરીએ કઈ. નિકાલ છે માન્યું કે બધા પૈસા પાછા આવી જાય છે, પણ પૈસા લઈને પછી ઉડી ગયો હોય તો એનો કઈ એક્સપેરિમેન્ટ થતો નથી કે પૈસા જાય છે કે નહીં આપણે ચેક કરીએ. એટલે આ મોબાઈલ ની ખામી છે કે અત્યારે ટેકનોલોજી એટલી બધી વધી ગઈ છે કે ગેરફાયદા પણ એટલા બધા છે કે ઘણા બધા ગેરફાયદા કહી શકીએ કે આ ટૂલ્સ માં ખામી હોય તે માણસે બનાવી છે એમ.
કે મોબાઈલ માં જે જે ધારે તો એ ટૂલ સરખા કરીએ કે પણ ન કર્યા પછી મોબાઈલ પ્રોબ્લેમ છે, મોબાઈલ ટૂલ્સ ન બનાવે એમ, ટેકનોલોજી પ્રોબ્લેમ છે કે ટૂલ્સ ટેકનોલોજી ન બનાવે. મોબાઈલ માં આવેલી ગૂગલ એપ્લિકેશન દ્વારા આપણે દુનિયાની દરેક માહિતી મેળવી શકીએ છીએ. તમે જાણો છો કે મોબાઈલના કારણે લઘુગૃહ ઉદ્યોગો બંધ થયા છે. હવે તમે પૂછો કેવી રીતે? દરેક વ્યક્તિ કે કામ કરતો હોય કે ન કરતો હોય, લેડી હોય જેન્ટ્સ હોય, તે પોતાના જીવનનો 24 કલાકમાંથી તે 5 થી 6 કલાક મોબાઈલ જોવે છે. જો આ સમય તેનો બચ્યો હોય તો તે કંઈક ને કંઈક ગૃહ ઉદ્યોગ શરૂ કરે, કંઈક કૌશલ્ય શીખવાનો પ્રયત્ન કરે અને તે લાંબા ગાળે તેને મદદરૂપ થઈ શકે છે. હવે આપણે મેડ ઇન ઇન્ડિયા લાવીએ છીએ, પરંતુ લઘુ ગૃહ ઉદ્યોગ તો મોબાઈલના કારણે ભાંગી ગયા છે. મોબાઈલ એક મોટો ફાયદો છે. આપણે કસે ગયા હોય તો પૈસા આપણા પાસે કેશ ન હોય તો આપણે જીપે અથવા પેટીએમ કરી શકીએ છીએ. મારા મિત્ર એમ કીધું કે મોબાઈલ ના કારણે 5 થી 6 કલાકો આપણા બગડે છે, પરંતુ સર એનો એક મુદ્દો તો એ હોવો જોઈએ કે મોબાઈલ ના કારણે આજે ઓનલાઈન બેસીને બધા શોપિંગ તથા કાર્યો પણ કરે છે. જે લોકો માની લો કે અપંગ હોય તે લોકો બહાર ન જઈ શકતા હોય, પરંતુ ઘરે બેસીને ઓનલાઈન શોપિંગ કરીને અને ઓનલાઈન પોતાનું કાર્ય સંભાળીને એ લોકો કરી શકે. આજે તો ગૃહ ઉદ્યોગ પણ ઓનલાઈન થાય છે, એમેઝોન, ફ્લિપકાર્ટ આ બધા પર ગૃહ ઉદ્યોગ ઓનલાઈન જ છે. આમાં બધાને ફાયદો જ મળે છે, નુકસાન આમાં કશે દેખ જોવા મળતું નથી. જેમ તમે કીધું કે 3-4 કલાક બેસીને ટાઈમ પાસ કરે છે, તેનાથી સારું કઈ શોધ કરે તો બધાનું દિમાગ એક મગજ એક જેવું હોતું નથી કે તેઓ શોધ જ કરશે. જેમ મારી ફ્રેન્ડે કીધું કે ઘરે બેસીને ઓનલાઈન બધું મંગાવી શકાય છે, તેના કારણે આજે લોકો આળસુ બની રહ્યા છે, કેમ કે તેમની શારીરિક સ્થિતિ અને માનસિક સ્થિતિને પણ અસર કરે છે. પહેલા લોકો ચાલીને જતા યા શાકભાજી માર્કેટ જતા, શાકભાજી વગેરે લેવા, કપડાં લેવા દુકાન પર જતા, પરિવાર સાથે જતા, આજે બધું ઓનલાઈન મંગાવી રહ્યા છે. મારા દેશના કેટલાય હજારો એવા દુકાનદારો છે કે જે બેકાર થઈ ગયા અને આ બધો જ નફો વિદેશની મલ્ટીનેશનલ કંપનીને મળી ગયો, તો આમાં મારા દેશને શું ફાયદો થયો? નુકસાન જ થયું. સર દુકાનો બંધ થઈ ગયા, સર હવે ગેરફાયદામાં પડ્યા, દુકાનો બંધ થઈ ગયા, દુકાનો બંધ થઈ ગયા, પરંતુ તે વેપારી ગયા ક્યાં? મોબાઈલ માં ચડ્યા ને મોબાઈલ લેપટોપ દ્વારા અલગ ટેકનોલોજી નો યુઝ કર્યો, ઘરે બેસીને પોતાની દુકાન ખોલી. માની લો કે કોઈના પાસે એવી વસ્તુ એવા નાણા નથી કે લોકો દુકાન ખોલી શકે, તેઓ પોતાના ગૃહ ઉદ્યોગ ને મોબાઈલ માં નાખી, એટલે કે એપ્લિકેશન માં નાખીને આજે ઘરેથી ગૃહ ઉદ્યોગ ચલાવે છે અને સગવડો મેળવે છે. આનાથી આપણને નહીં પરંતુ આખા વિશ્વને, આપણા દેશને નહીં પરંતુ આખા વિશ્વને ફાયદો જ ફાયદો દેખાય છે. આમાં કોઈ નુકસાન જોવા મળતું નથી. ઓનલાઈન શોપિંગ થી આપણને બધું ઘરે બેઠા જ મળી જાય છે, પરંતુ કેટલાક લોકો એવા છે મિડલ ક્લાસ કે જેઓને આવી વસ્તુઓમાં સમજ નથી પડતી ઓનલાઈન શોપિંગમાં, એટલે એ લોકો મંગાવે કઈ કોડ છે ને આવી કઈ બીજું જાય છે. આ એક ગેરફાયદો છે. લોકો મંગાવે બીજું છે અને આવે કઈ બીજું છે, તો એના પાસે, એના માટે અમારી પાસે સુવિધા પણ છે કે અમે એને રિટર્ન કરી લઈએ છીએ. બેન તમે મુદ્દાનો મુદ્દો કાઢ્યો,
પરંતુ એ નહીં જોયું, એ નહીં જોયું કે રિટર્ન પોલિસી એવું પણ કહે છે કે બે દિવસમાં તમે તમારા વસ્તુને લઈ શકો, ન જો તમારે તરત જ હોય તો એના માટે તો તમારા પાસે ગેરફાયદા છે ને, દુકાનમાં જાઓ અને સાબુ મૂકી દેશે અને મને રિટર્ન કરી દેશે. આ રીતે તો મારી સાથે સ્કેમ થઈ ગયો. જો મહિનામાં 3-4 જો ચાર વખત મારી સાથે આવું થતું હોય તો આખા મહિનામાં હું જેટલું કમાતી નથી એના કરતા વધારે તો મારું નુકસાન થઈ જાય છે. નથી અને તમારે રિટર્ન કરવું હોય તો થઈ શકે છે, પરંતુ તે જ સમયે જે આવે છે, જે દેવા આવે છે ત્યારે જ તમારે રિટર્ન કરવું હોય તો થઈ શકે છે, બાકી નથી થઈ શકતો. તદ્દન ખોટી છે. જે ડિલિવરી બોય હોય છે તે એમની સામે જ આપણે જે બોક્સ જે આપણે ડિલિવરી હોય તે આપણે ખોલીને ચેક કરી શકીએ છીએ, ને તે ચેક કર્યા પછી જે ડિલિવરી બોય ચાલ્યા ગયા હોય તો આપણે ફરીથી એને રિટર્નમાં નાખી શકીએ છીએ. ને જો રિટર્ન ડિલિવરી બોય લેવા આવે તો તે પહેલા ચેક કરે છે કે આપણે તેમાં શું કર્યું છે, શું ભૂલ છે, પછી જ લઈ જાય છે, ખાલી ખાલી લઈ જતા નથી. ઓનલાઈન શોપિંગ થી પ્રભાવિત થઈને મેં પણ ઓનલાઈન શોપિંગ મીશો પરથી કરવાનું શરૂ કર્યું. ત્યારે મેં મોબાઈલ નો સ્ટેન્ડ મંગાવ્યું. જ્યારે પેલો વ્યક્તિ દેવા આવે છે ત્યારે એની પાસે છૂટા નથી હોતા અને હું તે લેવા માટે બાજુમાં જઉં છું. હવે પેલો વ્યક્તિ થોડોક જ સમય વધારે લાગે છે, એના કારણે તેનું પાર્સલ લઈને મિસબિહેવ કરીને પાછો જતો રહે છે. તે બરાબર છે, આવું કરવાથી મારું કામ કેટલા દિવસ ડીલે થઈ શકે છે, તેથી હું કહી શકું કે આ મોબાઈલ નો એક ગેરફાયદો છે અને બીજી વખત હું ક્યારે ઓનલાઈન શોપિંગ નહીં કરું એનો વ્યવહાર જોઈને હું આટલું નક્કી કરી શકું. મોબાઈલ દ્વારા શોપિંગ અને ડિલિવરી મેનની ખામી આ બે અલગ અલગ વાત છે. મોબાઈલ થી શોપિંગ આપણે કરીએ છીએ તેમાં કોઈ વ્યક્તિનો આપણે જોડાણ હોતો નથી, પરંતુ જે ડિલિવરી બોય આવે છે તે ખાનગી કંપનીમાંથી આવે છે, એનાથી કોઈ મોબાઈલના લાભ કે ગેરલાભ પર અસર પડતો નથી. મોબાઈલની શોપિંગ એ લાભ જ ગણાય જે હોય તે. છૂટા નથી તો તમે ફોનનો જ ઉપયોગ કરીને જીપે અને પેટીએમ કરી શકો છો, તેનાથી છૂટાની કોઈ પ્રોબ્લેમ આવતી જ નથી. મોબાઈલમાં હમણાં મારા મિત્ર સાથે એવી ઘટના બની કે એના ફેસબુક નો એકાઉન્ટ હેક થઈ ગયો. હેક થઈ ગયો એટલે એને વિડીયો કેલમાં સામેવાળા વ્યક્તિએ જે વ્યક્તિનો એકાઉન્ટ હેક થયો તો એની એ ઇમેજ તૈયાર કરી અને સામેવાળો આ બે હું એવો જ લાગ્યો કે જેવો એ મારો મિત્ર છે અને એને વિડીયો કોલ થયો એટલે મને તો સ્પષ્ટ થઈ ગયું કે એના એ વ્યક્તિ બરાબર છે અને મેં 1,00,000 રૂપિયા મોકલી દીધા. મારું કેટલું મોટું નુકસાન થઈ ગયું. સારે નાણા મોકલ્યા પોતાના મિત્રને, પરંતુ એ ન જોયું કે આપણને સરકાર કેટલું સ્કેમ વિશે જાણ કરે છે. આપણને સરકારે પહેલાથી જ આગાહી કરેલી છે કે મોબાઈલ ટેકનોલોજી છે તેનો ઉપયોગ આપણને સારી રીતે આવડતો હોય તો જ નાણાં મોકળવા, નકર આવી રીતે કોઈ પણ ખામીયુક્ત કાર્યો કરવા નહીં. હવે સરને 1,00,000 રૂપિયા ડૂબ્યા તે ડૂબ્યા, હવે તો એ પાછા મળવાનો નથી. પરંતુ ફાયદો તો એ છે કે સરને 1,00,000 જ ડૂબ્યા ને સરને ખબર પડી ગઈ કે એમના 1,00,000, નકર ઘણા તો ખબર હો નહીં પડતી કે 1,00,000 ડૂબી ગયા હે મારા. Thank you.
માની લો કે તમે રસ્તામાં કસે જાઓ છો બરાબર, અને ત્યાં અકસ્માત થાય તો તમે શેનો ઉપયોગ કરો છો એમ્બ્યુલન્સ બોલાવવા માટે? મોબાઈલનો જ ઉપયોગ કરો છો? આવા અકસ્માત વધુમાં વધુ મોબાઈલ થી જ થાય છે કે ચાલતા ચાલતા ગાડી હાંકતા હાંકતા મોબાઈલ વાપરીએ. ગાડી હાંકતા હાંકતા ફોન નો ઉપયોગ કરવાની પરમિશન આપી કોણ? એ તો ઇલીગલ કહેવાય ને સર. આ જે અકસ્માત છે, જે અકસ્માત થયા, એક્સિડન્ટ થયા છે, એની જે સંખ્યા છે એની કઈ ખબર પડતી નથી, અને એ લતને લીધે આખો પરિવાર ડૂબી જાય છે અને તેનું આખી અર્થવ્યવસ્થા, તે વ્યક્તિ અને તેના પરિવારની અસ્તવ્યસ્ત થઈ જાય છે.